सूरत थी खूब ज महत्वना समाचार प्राप्त थी रहा है। मरती माहिती अनुसार सूरत मनी जे घटना सामने आई है, कहवा कि आज दुंदा देव नु आगमन थे तेरे शोभा यात्रा दरमियान जे घटना घटी थी है। सूरत थी जे रीतना समाचार प्राप्त थी रहा है, एक युवक ने स्टंट करव भारे पड़ू है। जी रीते समाचार प्राप्त थी रहा है, गणपति आगमन दरमियान स्टंट करतु युवक ने भारे पड़ू है। तो अंगे बधु माहिती आपवा माटे अमारी साथे सूरत थी अमारा संवाददाता जोड़ाई चुक्या छे हर्षल खंडेरिया। जी हर्षल, जणावशो के आ स्टंट नी जे घटना सामे आवी छे तो शू छे समग्र माहिती? જે રેના ચોક્કસ વાત કરવામાં આવે તો સુરત પર્વત પાસે વિસ્તારમાં એક યુવાનને સ્ટન્ટ કરવો ખૂબ જ ભારે પડ્યો હતો। ગણપતિ આગમન દરમિયાન સ્ટન્ટ કરતા આ યુવક માટે લાલ બત્તી સમાનરૂપ સ્ટન્ટ સામે આવ્યો હતો કે જયારે સવારે ભગવાન દુંદારા દેવ ગણપતિનું આગમન થઈ રહ્યું હતું ત્યારે એની શોભાયાત્રામાં સરઘસ રેલીમાં વરઘોડા તેમજ તહેવારની ઉજવણી સમયે આગનું સ્ટન્ટ કરતા હોય છે યુવકો। ત્યારે આજે આ યુવક ને સ્ટન્ટ કરવો ભારે પડ્યો હતો કે જ્વલન પદાર્થ મોઢામાં લઈને સ્ટન્ટ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેના શરીર પર આગ લાગી હોય તેવો વિડીયો સામે આવ્યો છે। આપ જીડીએસ ટીવીના માધ્યમથી જોઈ શકો છો અને આ વિડીયો આ આગ પોતાના શરીર ઉપર લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જી જી હર્ષલ, આપને પણ પૂછવા માંગીશ કે આ પ્રકારનું સ્ટન્ટ કરવું કેટલું યોગ્ય કહી શકાય? જે ચોક્કસ રહીને વાત કરવામાં આવે તો આ પ્રકારનું સ્ટન્ટ એક મોતને આમંત્રણ આપતું હોય એવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે આવા પ્રકારના સ્ટન્ટના કારણે ઘણા યુવકો પોતાની જાન પણ ગુમાવતા હોય છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે મારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે સુરત પર્વત પાટિયા વિસ્તારમાં સ્ટન્ટ દરમિયાન યુવક ભાગ્યો છે તો યુવકને સ્ટન્ટ કરવું ભારે પડ્યું છે। ગણપતિ આગમન દરમિયાન સ્ટન્ટ કરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો છે સામે આવ્યો છે। તો આ સાથે સ્ટન્ટ કરતા યુવક સળગી જતા દાઝી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ગણપતિ શોભાયાત્રા દરમિયાન આ ઘટના ઘટી થઈ હતી। તો ઘટનામાં સ્ટન્ટ કરનાર યુવક દાઝી ગયો હતો। તો ઘટનામાં જે સ્ટન્ટ કરતો યુવક દાઝ્યો છે તો યુવકે શર્ટ કાઢીને આગ બુઝાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો તો આગની ઝપેટમાં તે આવી ગયો હતો। તો આ પ્રકારનું સ્ટન્ટ કરવું ચોક્કસથી કહી શકાય કે મોતને આમંત્રિત કરે છે।